હાલો મિત્રો, આજે આપણે હવે બીજા ચેપ્ટરના ઈએમાં છેલ્લો ટોપિક, બરાબર, છેલ્લી થિયરી ભણશું. અને છેલ્લી થિયરી આપણી ઓવન્સ અને યુનિવર્સલ ઇમ્પિડન્સ બ્રિજ. ઘણા બધા બ્રિજ આપણે આગળ જોયા હતા, હવે આગળનો એક છેલ્લો બ્રિજ જોઈ લઈએ, ઓવન્સ બ્રિજ, અને એક છે એના પછી યુનિવર્સલ ઇમ્પિડન્સ બ્રિજ. તો પહેલાં જો ઓવન્સ બ્રિજ, તો જો ઓવન્સ બ્રિજની ફિગર આપણે આકૃતિમાં દર્શાવેલી છે, બરાબર. તો શું કરેલું છે, એ બી બ્રાન્ચમાં એક રેઝિસ્ટન્સ અને ઇન્ડક્ટન્સ સિરીઝમાં, એ ડી બ્રાન્ચમાં એટલે બીજી બ્રાન્ચમાં એક રેઝિસ્ટન્સ અને કેપેસિટન્સ, બે બેમાં જો એરો કરેલો એટલે શું, બે વેરિયેબલ છે. પછી એકમાં આર થ્રી અને એકમાં ખાલી કેપેસિટન્સ જોડેલો છે. જો એટલે જો એલ વન રિયો એ ગયો છે આપણો અનનોન સેલ્ફ ઇન્ડક્ટન્સ, આર વન રિયો એલ વન કોઇલનો રેઝિસ્ટન્સ, બરાબર. પછી આર ટુ અને સી ટુ રિયા એ કેવા છે, વેરિયેબલ. આર થ્રી અને સી ફોર એરિયા કેવા છે, એની કેપે વેલ્યુ આપણે ખબર છે, એની સ્ટાન્ડર્ડ કેપેસિટન્સ છે. હવે આપણે આગળ જોતા હતા એ જ પ્રમાણે હવે શું કરવાનું છે કે બધી બ્રાન્ચનો શું આપણે સેલ્ફ ઇન્ડક્ટન્સ ઝેડ ફાઇન્ડ કરવાનો. એટલે જો ચારે પહેલાંનો ઝેડ વન, ઝેડ વનમાં શું હોય, આર વન અને ઇન્ડક્ટન્સ, રેઝિસ્ટન્સ અને ઇન્ડક્ટન્સ બે સિરીજમાં, એટલે ઝેડ વન ઇઝ ઇક્વલ ટુ શું આવશે, આર વન પ્લસ સિરીજમાં એટલે જે એક્સ એલ, જે એક્સ એલ વન. બીજી બ્રાન્ચમાં ઝેડ ટુ, એમાં કોણ છે, કેપેસિટન્સને રેઝિસ્ટન્સ સિરીઝમાં એટલે આર ટુ માઇનસ જે એક્સ સી ટુ. ત્રીજી બ્રાન્ચમાં ઓનલી રેઝિસ્ટન્સ એટલે આર ઝેડ થ્રી ઇઝ ઇક્વલ ટુ આર થ્રી. અને ચોથી બ્રાન્ચમાં ઓનલી કોણ છે, કેપેસિટન્સ એટલે જે બાય વન બાય જે ઓમેગા સી ફોર. એટલે આ ચારે બ્રાન્ચના આપણે ઇમ્પિડન્સ ઝેડ ફાઇન્ડ કરી લીધો, બરાબર. હવે શું બ્રિજને આપણે કેવી બેલેન્સ કન્ડિશનમાં, એટલે બેલેન્સ કન્ડિશનમાં કઈ, સામસામેની બ્રાન્ચના ઇમ્પિડન્સ બરાબર સામસામેથી બ્રાન્ચના ઇમ્પિડન્સનો ગુણાકાર, એટલે એ બી ગુણ્યા ડીસી, એટલે ઝેડ વન ગુણ્યા ઝેડ ફોર ઇઝ ઇક્વલ ટુ ઝેડ ટુ મલ્ટીપ્લાય ઝેડ થ્રી. એટલે આગળ જોઈએ તો જો ઝેડ વન ગુણ્યા ઝેડ ફોર ઇઝ ઇક્વલ ટુ ઝેડ ટુ મલ્ટીપ્લાય ઝેડ થ્રી. ઝેડ વન ઝેડ ફોર અને ઝેડ ટુ ઝેડ થ્રીની કિંમત મૂકી દે એટલે આર વન જે ઓમેગા એલ વન ઇન્ટુ વન બાય જે ઓમેગા સી ફોર ઇઝ ઇક્વલ ટુ આર ટુ પ્લસ જે ઓમેગા સી ટુ ઇન્ટુ આર થ્રી. કાઉન્સને શું કરી નાખીએ, ગુણી નાખીએ, અથવા તો આ ગુણાકારમાં જ છે એટલે આના આખા છેદમાં થાય, એટલે આ છેદ રહ્યો એ ક્યાં આવી જશે, આ બાજુ, અને આ બાજુ કાઉન્સ ગુણ એટલે જે ઓમેગા સી ફોર આર ટુ ઇન્ટુ આર થ્રી. અને અહીંયા જે ઓમેગા સી ફોર અંશમાં આવી જશે આર ટુ બાય, એટલે અહીંયા આર થ્રી છે બાય જે ઓમેગા સી ટુ, બરાબર. અહીંયા જે જે કેન્સલ થઈ જશે, આ જે અહીંયા એક વચ્ચે, એટલે અહીંયા વચ્ચે હું જે જે કેન્સલ અને જે ઓમેગા એટલે આર થ્રી સી ફોર બાય સી ટુ. હવે રિયલ અને ઇમેજની પાર્ટની સરખામણી કરીએ તો આર વન ઇઝ ઇક્વલ ટુ આર થ્રી સી ફોર બાય સી ટુ અને જે ઓમેગા એલ વન ઇઝ ઇક્વલ ટુ ઓમેગા આર ટુ થ્રી સી ફોર. એમાં એલ વન અને આર વનની કિંમત આપણે ખબર નથી, તો એ બેને સૂત્રનું શું કરી દે, કરતાં બનાવી દે, બરાબર. એટલે આ રીતના આવશે આપણો આ ઓવન્સ બ્રિજ. હવે એના પછીનો હોય આપણો યુનિવર્સલ ઇમ્પિડન્સ બ્રિજ. તો યુનિવર્સલ ઇમ્પિડન્સ બ્રિજનો ઉપયોગ શેના માટે થશે, તો યુનિવર્સલ ઇમ્પિડન્સ બ્રિજ રહ્યો એ આગળ આપણે જોઈએ તે બધી વસ્તુ માપવા માટે એક બ્રિજ વપરાય, રેઝિસ્ટન્સ ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સ બધી વસ્તુ માપવા માટે આપણે એક કોમન બ્રિજ યુનિવર્સલ ઇમ્પિડન્સ બ્રિજ વાપરી શકશું. એટલે જો ઉપયોગ આપેલા છે ડીસી અને એસી સપ્લાય ઉપર રેઝિસ્ટન્સ માપવા માટે, અનનોન કેપેસિટન્સ, પછી ઓછા ક્યુ ફેક્ટરવાળો ઇન્ડક્ટન્સ અને 10થી વધારે ક્યુ ફેક્ટરવાળો ઇન્ડક્ટન્સ માપવા માટે પણ એનો ઉપયોગ થશે. તો સિમ્પલ એવી ફિગર આપણે આપેલી છે, તો ફિગરમાં શું છે, ઇન્ટરનલ એક્સટર્નલ સોર્સ, બરાબર. એટલે બેટરી રાખી હોય તો બેટરી અને બહારથી આપણે એસી સોર્સ જોતો હોય, પછી ડિટેક્ટર બેલેન્સ બ્રિજને બેલેન્સ કરવા માટે, બરાબર. પછી સેન્સિટિવિટી કંટ્રોલ રેન્જ, પછી જે માપવું હોય આર એલ સી એક્સટર્નલ કમ્પોનન્ટ જેને માપવું હોય એને અહીંયા જોડવાનો રહેશે, અને કોર્સ અને ફાઇન ડાયલ એટલે એના મદદથી કિંમતમાં વધારો ઘટાડો થશે, બરાબર. રેઝિસ્ટન્સ કેપેસિટન્સ કે ઇન્ડક્ટન્સની કિંમતમાં વધારો ઘટાડો કરીને આપણે બ્રિજને શું કરી શકશું, બેલેન્સ કરી શકશું, બરાબર. એટલે એ વસ્તુ અહીંયા આપણે દર્શાવેલી છે. હવે જો માપવા માટે શું કરવાનું કે બહારનો જે કોઈ પણ સોર્સ હોય એ સોર્સને આપણે લઈ લેવાનો અને જે એક્સટર્નલ કમ્પોનન્ટવાળી જે સાઇન છે એમાં જોડી દેવાનું, બરાબર. અને જેને માપવો હોય એની ઉપર આપણે સ્વિચને લઈ જવાની, આર એલ કે સી માપવો હોય તો અહીંયા સિલેક્ટર સ્વિચને લઈ જવાની રહેશે. પછી કોર્સ અને ફાઇન ડાયલ એટલે આ બેની મદદથી આપણે ડિટેક્ટરને ક્યાં લઈ જવાનું, ઝીરો ઉપર. ડિટેક્ટર ઝીરો ઉપર આવી જાય પછી આ કોર્સ અને ફાઇન ડાયલનો સરવાળો કરી નાખવાનો, બરાબર, અથવા તો એમાં ડાયરેક્ટ તમને કિંમત મળી જશે.
બરાબર. એટલે આ રીતના આપણે ક્યુ અને ડી અથવા તો એ કોર્સ અને ફાઇન ડાયલનો જે સરવાળો કરી એના ઉપરથી આપણે જે અનનોન રેઝિસ્ટન્સ ઇન્ડક્ટન્સ કે કેપેસિટન્સ છે એની કિંમત આપણને મળશે. એટલે આ રીતના આવશે આપણો યુનિવર્સલ ઇમ્પિડન્સ બ્રિજ. અને યુનિવર્સલ ઇમ્પિડન્સ બ્રિજ રહ્યો એ પરીક્ષામાં ઘણીવાર પૂછાય પણ છે.